વડોદરાના બહુ ચર્ચિત કોભાંડી કલાટીકમ મંત્રી અભિષેક મહેતાને આખરે પોલીસે દબોચી લીધો છે. છેલ્લા 16 દિવસથી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસ્તા ફરતા કલાટીકમ મંત્રી અભિષેકની ડીવાયએસપી કલ્પેશ સોલંકીને મળેલી બાતમીના આધારે હાલોલ વડોદરા રોડ પર જરોદ નજીક જોર્ડન કંપની પાસેથી વાઘોડિયા પોલીસે દબોચ્યો છે. વાઘોડિયાના જાંબુવાડા, અંટોલી અને કરમાલિયાપુરા ગ્રામ પંચાયતની તલાટીકમ મંત્રી તરીકેની ફરજ દરમિયાન સરપંચો પાસેથી બ્લેન્ક ચેક લઈ મોસમોટી રકમ ભરી બેંકોમાંથી જાતે જ 21.85 લાખની ઉચાપત કર્યાના આરોપમાં ધરપકડ થઈ છે. આ ગ્રામ પંચાયતોમાં તાલુકા વિકાસ અધિકારીની ઓચિંતી મુલાકાત દરમિયાન રોજમેડ અને બેંક પાસબુક જોતા નાણાકીય ગેરરીતિ થવા બાબતે તલાટીકમ મંત્રીની પૂછપરછ કરતા તે ખુલાસો આપવાના બદલે ફરાર થઈ ગયો હતો. જે અંગેનો રિપોર્ટ TDOએ વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને કરતા ગેરરીતિ અંગેના પૂરતા પ્રમાણો મળી આવતા તાલુકા વિકાસ અધિકારીને પોલીસ ફરિયાદ નોંધાવવા અનુમતિ મળી હતી. જો કે 16 દિવસથી ભૂગર્ભમાં જતા રહેલ અભિષેક મહેતાને પકડવા પોલીસે સંભવિત જગ્યાઓએ શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા મળી ન હતી. આખરે ડીવાયએસપી કલ્પેશ સોલંકીને મળેલી બાતમીના આધારે વાઘોડિયા પોલીસે જરોદ નજીક જોર્ડન કંપની પાસેથી ખાનગી વાહનમાં સફર કરતા અભિષેક મહેતાને ઝડપી પાડ્યો હતો. તલાટીકમ મંત્રી અભિષેક મહેતાએ પત્નીના નામની બોગસ નિધિ અને સગા નામની રોયલ એન્ટરપ્રાઇઝ એજન્સી દર્શાવી 21.85 લાખની માતબર રકમ ઉઠાવી લીધી હતી. જો કે તપાસ દરમિયાન આવી કોઈ એજન્સી ભૂતકાળ અને વર્તમાનમાં આવેલી ન હોય અને ખોટું સરનામું અને બોગસ GST વગરના કોમ્પ્યુટર પ્રિન્ટરના બિલો બનાવેલ હોય તે પહેલાં જ સાબિત થઈ ગયું છે. હાલ તો આ બોગસ એજન્સી થકી 50 જેટલી ગ્રામ પંચાયતો સંકળાયેલી છે, સાથે જ 28 તલાટીઓ સાથે મળી 71.85 લાખની નાણાકીય ગેરરીતિ આચરી છે. આ સંદર્ભ મીટિંગ દરમિયાન મુદ્દો ઉઠતા તલાટીઓ મીટિંગ છોડી 3 દિવસની સ્વૈચ્છિક રજા પર ઉતરી ખોટા આક્ષેપો સાથે આવેદનપત્ર આપ્યા હતા, જેના અનુસંધાને તાલુકાની જનતામાં રોષ વ્યાપ્યો છે. ગામે ગામથી સરપંચ અને ગ્રામજનો તાલુકા વિકાસ અધિકારીના સપોર્ટમાં આવી ઊભા છે. મહિલાઓ પણ આંદોલનમાં ખભેથી ખભો મિલાવી સાથે ઊભા છે. તાલુકાના તમામ વેપારી સંઘ, ભાજપ સંઘ, સરપંચ સંઘ, વકીલ મંડળ સહિત વાઘોડિયાના આગેવાન અને ખુદ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્યએ પણ હુંકાર કરી તમામ ગેરરીતિ આચરનાર તલાટીઓને સસ્પેન્ડ કરવા હુંકાર કર્યો છે. સાથે જ આ બાબતે ભીનું સંકેલાશે તો વાઘોડિયામાં મોટા પાયે આંદોલનનો શરૂ થશે તેવી સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી છે. સાચી હકીકત એવી છે કે સેનેટાઇઝનું છાંટવાનું એના બિલો મેક્યા છે. તલાટીઓ અને સરપંચને સત્તા સોંપવામાં આવી હોય છે, એમના પાસે જે ગ્રાન્ટો હોય, અને આ કોરોનાના દરમિયાનના અંદર જે લોકોને સેનેટાઇઝ છાપવાનું ગામના અંદર એ સેનેટાઇઝ છાપીને બિલ મેક્યા છે એવી માહિતી મળી છે, પણ બિલ નકલી મેકવામાં આવ્યા છે એવી માહિતી મળી છે. તો એવા કોઈ બી તલાટી હોય, એવા કોઈ બી અધિકારી હોય, તાત્કાલિક એને સત્તા પરથી દૂર કરાવીશું અને તાત્કાલિક એને સસ્પેન્ડ કરાવીશું. એટલા પણ આક્ષેપો થયા છે એ મારો જિલ્લા વિકાસ અધિકારીશ્રીને રિપોર્ટ કર્યા પછી એમના બચાવના પાઠરૂપે એમણે મારા ઉપર બધા ગંભીર આક્ષેપો નાખ્યા છે, જે તદ્દન ખોટા અને વાહ્ય છે. અભિષેક મહેતાની હાલ ધરપકડ થઈ છે, કેવા તથ્યો બહાર આવે છે? ગઈકાલે સાંજે મને સમાચાર મળ્યા છે. તો હવે આપણે જ્યારે તલાટીશ્રી વિરુદ્ધમાં રિપોર્ટ કર્યો હતો ત્યારે એમાં મેન્શન પણ કર્યું છે કે આ બાબતમાં જે પણ સંબંધિતો આપણા ધ્યાનમાં આવે એ લોકોને સહઆરોપી તરીકે દાખલ કરવા માટે પણ પોલીસ અધિકારીશ્રીને આપણે જણાવેલું છે. તો હવે જોઈએ કે જે રોયલ અને નિધિ એન્ટરપ્રાઇઝ બોગસ એજન્સીઓ છે એમાં પણ આ તલાટીશ્રીઓ તમામની સંડોવણી હોવાનું જણાય છે. કેટલી તલાટી છે અને કેટલી ગ્રામ પંચાયત છે અને કેટલા ઉપજાપત છે? 28 તલાટીશ્રીઓ છે, 50 ગ્રામ પંચાયતો છે અને કુલ મળીને 72 લાખ રૂપિયાની નાણાકીય રકમ ચૂકવણું થયેલું છે. આપણા તરફથી હવે કઈ કાર્યવાહી કરવામાં આવશે? માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રીને તેઓની વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવા માટે કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કર્યો છે અને પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી પણ માંગવામાં આવેલી છે. અમે હું ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા પૂર્વ પ્રમુખ હરિભાઈ પટેલ. આજે વાઘોડિયાના કેટલાય ગામોમાંથી કાજલબેન TDO અત્યારે હયાત છે એમના સપોર્ટમાં જે કામ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર પર જે વિશ્વાસ મૂકેલો છે વર્ષોથી પ્રજાએ, એ સરકારને જણાવવા માટે કે અધિકારીઓ અહીંયા કાયમ માટે રહે એના સપોર્ટમાં પ્રજા આવી રહી છે. એ પછી નાના પંચની ગ્રાન્ટો હોય કે પછી શૌચાલયના પ્રશ્નો હોય, એવા અનેક પ્રશ્ન આ તાલુકામાં અત્યારે ઉપસ્થિત છે અને એની તપાસ એના અધિકારી અત્યારે કરી રહ્યા છે.
અને પ્રજા એની માટે ખુશ છે એમની કામગીરીથી। એટલે ગામે ગામથી કાર્યકરો આવ્યા છે એના સપોર્ટમાં થયું છે। સરકારે ન્યાયિક તપાસ કરાવવી જોઈએ અને આવા અધિકારીઓ પર જે લોકો ગુનેગારો ગુના કર્યા છે એ લોકો અત્યારે આક્ષેપો મૂકી રહ્યા છે અને આવેદનપત્રો આપી રહ્યા છે। એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જોઈએ કે ભાઈ એને ન્યાય મળવો જોઈએ આવા અધિકારીઓને, અને એમને જે બદનામ કરવાની, એમને અહીંથી બદલી કરાવીને બદનામ કરવાની જે વ્યૂહરચના ચાલી રહી છે એ બંધ થઈ જાય। પ્રજા એમની જોડે છે અને પ્રજા જોડે છે તો સરકારની જોડે પણ રહેશે પ્રજા। બેન અંબાલિયા જે આપણા ટીડીઓ મેડમ છે એમને હટાવવાની બદલી કરાવવાની જે બધા આક્ષેપ લગાવેલા છે કે બેનને હટાવો, પણ બેન પણ નહીં, જે લોકોએ આક્ષેપ લગાવ્યા છે એ લોકો ઉપર તમે લોકો ફોકસ કરો કે એ લોકો શું કરે છે, અને જે આપણા બેન છે એ તો આપણા ગામના વિકાસ માટે જ છે અને આપણું સારું જ વિચારી રહ્યા છે। અને જે અમારા જેવા મિડલ ક્લાસ ફેમિલી જે છે અમારી આજે અમારી પણ લારીઓ છે શાકભાજીની ઘરની, અને એ હટાઈ છે તોય અમે એમને સાથ આપે છે કે ના એ આપણા સારા માટે જ છે અને આપણું સારું જ વિચારી રહ્યા છે। જો રસ્તા ઉપર ટ્રાફિક છે એ બધું થઈ નહીં અને સારા ગામના સારા વિકાસ માટે, તાલુકાના સારા વિકાસ માટે જો એ કામગીરી કરી રહ્યા હોય તો એમને સપોર્ટ કરવો જોઈએ। એમને અહીંયાથી હટાવવાની કોશિશ કરવી એ સારી નથી, આપણે એમને સપોર્ટ કરી ને એમને આગળ લાવવા જોઈએ। અને જો બેનને અહીંયાથી બદલી કરવામાં આવશે તો અમે જે વાઘોડિયાની જે બહેનો છે એ બધા ભૂખ હડતાલ પર આવીને અહીંયા આંદોલન તાલુકા પંચાયતમાં આવીને કરીશું, એ જ અમારું એક કહેવું છે મીડિયાને અને બધી જનતાને એ જ સંદેશો પહોંચાડવો છે અમારે। નીતેશ પટેલ મારું નામ છે। અમે લોકો લગભગ 40 વર્ષથી વાઘોડિયામાં રહીએ છીએ અને આટલા વર્ષોથી કોઈ અધિકારી સારા એવા તાલુકાની અંદર મળ્યા નથી અને વિકાસના કામો 40 વર્ષ પછી બી જેવા હતા એવાને એવા જ છે। અને જ્યારે કાજલબેન ટીડીઓ તરીકે અહીં ઘણી નિમણૂક થઈ છે, છેલ્લા 4 મહિનાથી એમને જે કામ કર્યા છે 40 વર્ષમાં નહીં થાય એ 4 મહિનાની અંદર એમને કરી બતાવ્યા છે। અને જે ભ્રષ્ટ અધિકારીઓ છે જેને વર્ષોથી કોઈ વિકાસ નહીં કર્યો અને ખાલી પૈસા ખાવાની જ કામ કર્યું છે એમના વિરુદ્ધમાં જે કાર્યવાહી કરે છે એના સંદર્ભમાં અમે લોકો એવું કહેવા માગીએ છીએ કે મેડમ જે તપાસ કરશે એની પૂરેપૂરી સરકાર એમને બાહેધરી આપે, અને જે તપાસ કરે છે અને જે તલાટીઓએ કોરોના કાળ દરમિયાન જે આ કૌભાંડો કર્યા છે અને 28 તલાટીઓને 72 લાખનું જે કૌભાંડ છે એના જે પરમિશન માગી છે, પરમિશન વહેલી વહેલી તકે સરકાર મેડમને આપે અને તેથી એમની FIR નોંધાય અને આવા તલાટીઓને કડકમાં કડક સજા કરે એવી અમે ગ્રામજનો માંગ કરીએ છીએ। બજરંગ શર્માનો રિપોર્ટ, SN News, વાઘોડિયા।